કોઈ ધર્મ ના ઠેકાણે કોઈ ડગલા માનતો હોય અને માને એક વખત મસ્તક નમાવી દે અને પછી પોતા બાપ ની ત્રેવડ છે એનું રૂવાડું ગાંડું થવા દો. અને તેદી માં પડકારો કરી કેતી હોય, ખમા ખમા ના હજુ હજુ ના ઉતાર કરતી હોય, માં આશીર્વાદ આપવા મંડાણી હોય તેદી આશીષ દૈત કહે કહે જો માય હર ખંત તત્વ ના રત હોય જાય જાય કાંગે સુદાસ જોય જાય કાંગે સુદાસ જોય. વાગડની ધરતી અને પ્રસંગ તો જાણીતો છે કે ભૂપત બારવટીઓ ગુજરાત નો કાઠિયાવાડ નો સૌરાષ્ટ્ર નો છેલ્લો બારવટીઓ અને ઈ જેદી અહીં મઢડાના ટીંબે આવ્યો અને હોનભાઈ આશીર્વાદ દઈ દીધા હતા અને પાકિસ્તાનમાં જવાનું નક્કી કર્યું છે અને અહીંથી કચ્છનો વાગડ પ્રદેશને પસંદ કર્યો. કચ્છના વાગડ પ્રદેશમાંથી નીકળે અને મોતીગઢના ડુંગરાની માથે પોતે વિહામો લીધો અને એ ભૂપત બારવટ જાય તેથી મોતીગઢના ડુંગરાની માથે સાથીદારોને બધાએ રોકાણ અને ટૂંકમાં પ્રસંગની યાદી કરાવું કે વાગડનું ઉજળું સાહિત્ય વાગડના મોતીગઢના ભીમાહર ગામના મોતીગઢના ડુંગરે એમ કીધું કે હવે ભીમાહર ભાંગવાની તૈયારી કરો, કારણ કે ખાધા ખોરાકીના હતા એ કાંઈ એમાં વધ્યું નહોતું. સાથીદારોને બધું ખવડાવી દીધું હતું. પછી ભૂપતે નક્કી કર્યું કે હવે હાલો ભીમાહરને ભાંગવી, તેથી છેલ્લું ભીમાહર ગામ ભાંગવાનું નક્કી કર્યું ને. તેથી કીધું તું ઘઉં કોક શ્રીફળ મંગાવો, ના માનો થડો છે, માનો ખળેલું છે, માની ધજા છે, એની આગળ શ્રીફળ વધેરી અને આપણે આગળ પર્યાણ કરવી. તેથી એક પછી એક પછી એક પછી 50 નાળિયેર વધેરી દીધા ને બધે બધા ખોરા નીકળ્યા. તેથી ભૂપત હતાશ થઈને બેહી ગયો અને તેથી માએ એટલું સ્વપ્ન આવીને કીધું તું ભૂપત અમારી હોનભાઈ બોલે નહીં, એ અમારે પાળવું જ રહ્યું હો બાપ. બાકી મારા ભીમાહર ની માથે મોતીગઢ ના ડુંગરા ની રાજબાઈ બેઠી હોય અને ભીમાહર ની માથે કફરી મીટ કરે અને જો પાડો પીવું એમ પી નો જાવ ને તો મોતીગઢ ના ડુંગરા ની રાજબાઈ નહીં ભલા માણસ. અને ઈ તેથી ત્યાંથી ભૂપત નીકળી જાય અને વાગડ નું દેશળ પર ગામ ભાંગી અને પાકિસ્તાન રવાના થઈ જાય. ઈ એક હોનલ હોનલ નો એક આદેશ હતો, ઈ હોનલ ની કૃપા હતી. હું કામ જગત પૂજે વરસા દઈએ અમે આદર તોળા આય હે માં. માના ચરણ માં એક ભાવ કે મારી જેલ ના રે દીવસો મારી મારા જાય ના એ મા
માડી જેલ ના રે દીવસો માડી માર દાય ઠાકર